नमस्ते विद्यार्थी मित्रों, श्री सरस्वती शिशु विद्यालय, विषय गणित गम्मत, धोरण पांच, चैप्टर सात, तमे भात एटले के पेटर्न जोई शको छो, पार्ट टू। आपणे अगाउ पार्ट वन में आपणे पेटर्न विषे जोयुं के पेटर्न ने एक तृतीयांश अंशमां फेरवता केवी देखाय, एक चतुर्थांश अंशमां फेरवता केवी देखाय, त्रण चतुर्थांश अंशमां फेरवता केवी देखाय। हवे आगळनो प्रश्न नंबर त्रण, नीचे लाल लीटीनी डाबी बाजुए केटलीक पेटर्न बनावेली छे। लाल लीटीनी डाबी बाजुए दरेक पेटर्न माटेनो नियम लखो अने आ नियमनो उपयोग करो, तथा लाल लीटीनी जमणी बाजुए आपेल पेटर्नमांथी हवे शुं आवशे ते नक्की करी तेना पर साचानी निशानी करो। तो चालो आपणे पहेलो जाणीए। ए आपणे पेटर्न जोईए छे, ध्यानथी जुओ के आ पेटर्न छे, त्यार पछी आवुं आवे छे अने पछी आवुं आवे छे। तो आपणे सरळताथी कही शकीए नियममां के पेटर्नने दरेक वखते घड़ियाळनी दिशामां 45 अंशना खूणे फेरवता, बराबर। तो आ पेटर्नने घड़ियाळना दिशामां 45 अंशना खूणे फेरवता, केम के 45 अंशना खूणे फेरवता पेटर्न आवी देखाय छे। हवे आपणे एनो जवाब जोईए के हवे शुं आवशे। तो जांबली कलर छे तो ए नीचे त्रासो आवशे, तो आपणे एमां साचानी निशानी करवानी छे। हवे बी आपणे चित्रने ध्यानथी જોઈશું કે યલો કલર નીચે છે પછી બાજુ પર આવે છે, ફરી પાછો યલો કલર ઉપર જાય છે, હવે શું આવશે? તો હવે આપણે સરળતાથી કહી શકીએ કે યલો કલર જમણી બાજુ ઉપર આવશે। તો આપણે એમાં કહી શકીશું કે તે ઘડિયાળના દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, આપણે એ શબ્દ કમ્પ્લીટલી લખવાનું છે, વાક્ય પૂર્ણ કરવાનું છે કે પેટર્નને દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, બરાબર। હવે એના પછી સી ત્રીજા નંબરનું ચિત્ર છે, આપણે પેટર્નને ધ્યાનથી જોવાનું છે। પેટર્ન એક પછી બીજી, એટલે કે ચિત્ર ત્રાસું થઈ જાય છે, ફરી પાછું એને ઉલટું કરો છો એટલે સીધા જેવું દેખાય છે। ત્યાર પછી હવે શું આવશે આ બંનેમાંથી? તો આપણે સરળતાથી કહી શકીશું કે ચિત્ર નંબર એક આવશે। તો આપણે એમાં પણ લખીશું કે પેટર્નને દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, બરાબર। હવે ચિત્ર નંબર ચાર એટલે કે ડી, એમાં આપણે ચિત્રને ધ્યાનથી જોઈશું કે એક ડિઝાઇન છે તે કેવી રીતે છે, ફરી પાછું કેવી રીતે થાય છે, પછી ત્રીજી વાર અને ચોથી વાર કેવી રીતે થાય છે। તો આપણે એના પછી શું આવશે? તો આપણે ગેસ કરી શકીએ, અનુમાન લગાવી શકીએ કે એના પછી આ આવશે। તો એમાં પણ એ જ જવાબ કે પેટર્નને દરેક વખતે 90 અંશના ખૂણે ફેરવતા। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે 90 અંશના ખૂણે ફેરવતા પેટર્ન કેવી દેખાય છે અને 45 અંશના ખૂણે ફેરવતા પેટર્ન કેવી દેખાય છે। હવે પેટર્ન જુઓ, નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો, જો ભૂલ હોય એના ઉપર નિશાની કરવાની છે અને તેને સુધારવાની છે। તો આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં પેટર્ન એ નંબરનું ચિત્ર જોઈએ, પછી બી, એના પછી એમાં એના પછીની પેટર્ન, પછી ત્રીજી, આ બધું કમ્પ્લીટ ચાલે છે, ચોથી પણ કમ્પ્લીટ છે, આ પણ કમ્પ્લીટ છે, હવે ભૂલ ક્યાં છે? અહીંયા ટપકા બધામાં લાઇનસર નથી ને અહીંયા લાઇનસર ટપકું આવ્યું છે અને પેટર્ન પણ ખોટી છે, ઉલટી આવે જ્યારે સ્થિતિ છે તો આપણે એને ખોટું કહીશું કે ખોટી છે। તો ત્યાં શું આવે? તો ત્યાં આના જેવું ચિત્ર અહીંયા આવે, તો આપણે જવાબમાં લખી શકાય કે આ ચિત્ર અહીં આવે છે। હવે બી નંબરની પેટર્ન જોઈએ તો છત્રી છે, ત્રાસી છે, પછી ઉલટી છે, એક ચતુર્થાંશ અંશમાં એને ફેરવવામાં આવી છે, ત્યાર પછી આડી નીચે સાઈડમાં, હવે નીચે છે તો હવે એ નીચે ના આવે, સાઈડમાં હોય તો એ હવે ઉપર જ જાય, તો આ ખોટી છે છત્રી। તો એના જવાબમાં શું આવે? જવાબમાં
सेकंड नंबर नी छे ए जवाब अहींया आवे। हवे पक्षी नुं चित्र छे तो आपणे जोई शकीए छे कि पक्षी केवी रीते छे। पक्षी सीधू छे, फरी पाछू सीधू छे, सीधू छे, हवे उलटू छे, फरी सीधू छे, फरी उलटू छे। तो आ सेकंड नंबरनुं पक्षी खोटू छे केम के अहींया ऊंधू पक्षी आवे। पेटर्न नंबर डी, तो आपणे ए पेटर्नने ध्यानथी जोईशुं के चतुष्कोण छे एमां वर्तुळ छे अने एमां त्रिकोण छे। फरी पाछू त्रिकोण, एमां वर्तुळ અને એમાં ચતુષ્કોણ, ફરી પાછું ચતુષ્કોણ, વર્તુળ, ત્રિકોણ, ફરી ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, ફરી પાછું ચતુષ્કોણ, વર્તુળ, ત્રિકોણ। આ પેટર્ન આપણે ખૂબ ધ્યાનથી જોવાની રહેશે કેમ કે આમાં ફોલ્ટ ઝડપથી મળશે નહીં। ખૂબ ધ્યાનથી જોશો તો જ મળશે। તમને મળ્યો ફોલ્ટ, મને તો મળી ગયો, તો એનો ખોટું છે આ ચાર નંબરનું। કેમ કે ચાર નંબરમાં અહીંયા વર્તુળ આવે પછી ચતુષ્કોણ આવે આ ચિત્ર પ્રમાણે, એટલે એ ખોટું છે। હવે જાદુઈ ચોરસ, તમે જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા તે યાદ છે? પહેલાં આપણે અગાઉના ધોરણમાં જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા, હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ। બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે, પરંતુ એના માટેનો એક નિયમ છે કે દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થાય। તો ઊભી લાઈન, કોઈ બી બધી ઊભી લાઈનનો સરવાળો 150 150 150, આડી હોય તો આડીનો 150, ત્રાંસી હોય તો ત્રાંસી 150, આમ ત્રાંસી હોય તો આમ ત્રાંસીનો 150 હોવો જોઈએ। તો આ નિયમને સમજવા માટે આપણે ચોપડામાં તે ત્રિકોણ ચોરસ પૂર્ણ કરીશું। આપણે જાદુઈ ચોરસને પૂર્ણ કરવા માટે 4 ખાના વધારે દોરવાની જરૂર પડશે, સાઈડમાં બંને સાઈડ, પછી ઉપર અને નીચે, વચ્ચે વચ્ચે ખાના એક વધારે દોરવાની જરૂરિયાત રહેશે। આપણે સંખ્યા લેવાની છે 46 થી 54 સુધી, બરાબર? હવે 46 થી 54 સુધી છે તો આપણે ખૂબ સરળ ધ્યાનથી આ કામ આપણે કરવાનું છે। આપણે આ સંખ્યાઓ આપણને આપેલી હોવાથી આપણે ખૂબ ધ્યાનથી આ કામ કરવાનું રહેશે। હવે સંખ્યા લેવાની છે 46 થી 54, તો આપણે એકદમ ધ્યાનથી લેવાનું છે। તો આપણે અહીંયા લખીશું 46, પછી નીચે 47 છે, હવે 48 લખીશું, બરાબર થઈ ગયું 46 47 48। હવે શું લખીશું? હવે 49, વચ્ચે લખીશું 50 અને અહીંયા લખીશું 51, તો એ લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર? હવે લખીશું 52 53 અને 54, એ લાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ, ઓકે? હવે આપણે એક કામ ખૂબ જ ધ્યાનથી કરવાનું બાકી છે। શું કામ? આ બાજુનો જે 46 છે તેને ચેકી લેવાનો છે અને એની વિરુદ્ધ સાઈડ લખવાનો છે, તે લખેલો જ છે। હવે આ 54 છે તેને ચેકી દેવાનો છે અને એની વિરુદ્ધ સાઈડ લખવાનો છે, થઈ ગયું? હવે આ 52 છે એને નીચે લખવાનો છે, તો લખેલો આવ્યો છે તો આપણે લખવાની જરૂર નથી। હવે 48 છે એને કરીને અહીંયા લખવાનું રહેશે। હવે એની બાજુમાં આપણે ખાના ક્લિયર કરી દઈશું, બરાબર? તો અહીં 46 હતું, હવે 53, અહીં 51, ત્યાર પછી 52 50 48, 49 હતું, હવે 54। હવે આ ખાનાઓની આપણે સંખ્યાઓનો સરવાળો કરી જોઈએ કે 150 થાય છે, તો કરી જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે આપણે સાચા છીએ કે ખોટા। એકસો પચાસ થઈ ગયો, હવે બીજી લાઈનનું કરીએ, બીજી લાઈનનો પણ 150 થઈ ગયો, અહીંયા પણ 150 થઈ ગયો। હવે આડી લાઈનોનો તમે જાતે કરવાનો, ત્રાંસી લાઈનો પણ તમારે જાતે કરવાની રહેશે, બરાબર? હવે બીજા નંબરનું જાદુ ચોરસ આપેલું છે તે આપણે સોલ્વ કરીશું। હવે બાજુમાં આપેલા ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો। આ સંખ્યાઓ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે આપણે। હવે એનો નિયમ છે કે દરેક હારની સંખ્યાઓનો સરવાળો 75 થાય, તો આપણે તે પણ આપણે કરીશું રફ કામમાં। હવે આ સંખ્યામાં આપ્યું છે 25 લખેલું, બરાબર? જાદુઈ ચોરસમાં સંખ્યા આપી છે 21 થી 29, તો આ કામ પણ આપણે સરળતાથી કરી શકીશું। આમાં આપણે બીજી રીતે પણ પેટર્ન કરી શકીએ છીએ, ત્રાંસી ના લેવે તો ઉપર તરફ જતી લીટીઓ પણ લઈ શકીએ છીએ। તો આપણે લખીશું 21 22 23, ઓકે, ઊભી લાઈન થઈ ગઈ। હવે 24
पच्चीस तो आपेला छे, छवीस थई गयो। हवे सत्यावीस अठ्यावीस ओगणत्रीस, ओके। हवे आ त्रण लाइनों तो थई गई, हवे आपणे शुं काम करवानुं हतुं, साइडोनुं चेकवानुं हतुं अने ऊपरनुं नीचे, नीचेनुं ऊपर। तो सत्यावीस त्रेवीस नीचे लखीशुं, एकवीस साइडमां लखीशुं અને ઓગણત્રીસ આ બાજુ લખીશું। હવે આપણે બાજુમાં વ્યવસ્થિત ચોરસમાં લખીશું। પચીસ આપેલા હતા, સત્યાવીસ ત્રેવીસ બાવીસ ઓગણત્રીસ ચોવીસ છવ્વીસ એકવીસ અઠ્યાવીસ। હવે આ બધી સંખ્યાઓનો સરવાળો તમે જાતે જ કરી જોજો કે એનો પંચોતેર થાય છે। હું તમને એક સંખ્યાનો સરવાળો કરી બતાવું છું। છ ને એક સાત, સાત ને આઠ પંદરનો પાંચ, વધી એક, છ ને એક સાત, પંચોતેર થઈ ગયું। હવે આ થયો જાદુઈ ચોરસ, તો આપણે બીજા આવા જાદુઈ ચોરસ બનાવવાનો પ્રયત્ન કરીશું। હવે આગળનો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।